રિક્ષામાં બેસી ગયા ત્યાં જઈએ છીએ, તમે પણ અમારી સાથે સાથે ચાલો, તમને પણ રસ્તા બધું બતાવતા જાઉં કેવો કેરિયો છે શું છે, તમારી સાથે સાથે રહેજો. જો આ એરિયો છે, હા જીવનવાડી, હા પંચમહોલ, હા મને ખબર છે. પછી ઇન્ડિયા કોલોની આવે ને પછી ના ટક્કર આ ઠક્કર ના, તો પછી આગળના રોડ ઇન્ડિયા કોલોની છે ને. ઓરે કવે હાલ તકા રિક્ષામાં બતાવે છે બધું, કયું છે ને કયું નહીં એમ. ચકો નું ભાડું નહી લો, બોલો. ઓહો છે, જો મિત્રો સાંભળજો, બધી દુકાનો છે અને આ જીવનવાળી રોડ છે. ઈ વાત સાચી પણ જો ભાવના બેન નહીં, આપણા લાલ દરવાજે ઇન્ફોર્મેશન આપીશ ક્યાં હું મળે અમદાવાદ. મને ખબર છે પણ એમ તો મેં છે ને એરિયો જોયો, સમજે ખાલી મને નામ નો. કાકા એ પણ આખે રસ્તે વાતું કરીશ ના જણા, અમે રિક્ષામાં બેઠા છીએ આ ઉત્તમ નગર નું. ઓછા દીધા અમને, જો અમે આવી ગયા છીએ તમારે ત્યાં આવું હતું ને ત્યાં. તો અમે રિક્ષામાં બેસીને સખત ફરી ગઈ તડકો એટલો. અમે ભીડબંધ છે ને, અમારે આવવાનું હતું પણ અમારે એક સંબંધી હતા ને એની ઘરે આવવાનું હતું. પેલા તમે એની ઘરે આવ્યા છીએ, પછી ભીડબંધ છે ને જવાના છીએ, અને ત્યાં બહુ મસ્ત બજાર ભરાય છે. તમને બજાર બતાવશું, તમે જોજો, તમને એમ થાય કે અહીંયા ખરીદી કરવા આવી જાવ. ટ્રાફિક હશે તોય બતાવીશ, એ તો ટ્રાફિક માં આપડે તો કઈ વિડીયો ચાલુ રાખી દે એવું કઈ નહીં. તો તમે પણ છે ને અમારી સાથે આવજો. આ અમારા સૌથી મોટા નણંદ થાય છે, અમે એની ઘરે આવ્યા છે, એનું નામ હંસાબેન છે. અને એ કેવું કેવાય, જીવનવાડી ના બાપુનગર, બાપુનગર પાસે રહીએ છીએ. ચલો એની ઘરે થી બેસીને અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ બજારમાં. ઓછા ને એવું છે, એવું જોવું ને થોડો ટાઈમ વેસ્ટ નો. આ બાજુ બધી બેગ ને એવું બધું લટકાવેલું છે, અલગ અલગ વસ્તુઓ બધે. આ બાજુ જો લેંઘા ને એવું છે બધું, આ બાજુ બેલ્ટ છે. જોતા જોતા જઈએ છીએ, કઈ ગમશે તો લેશું અમે, નહીતર કઈ નહીં લઈએ. આ બાજુ રમકડાનો ઢગલો પડ્યો છે, આ બાજુ બંગડીયું ને એવું છે, પણ એવું કઈ ખાસ આપણે કઈ લેવું નતું. અને હિરલબેન જો બધે જોતા જોતા જાય છે કે એમ લાગે કે ગમું તો ઉભા રહીએ, પછી પાછા હાલતા થઈ જશે. જો લેવા વાળા તો ઠેલ્યું ઠેલ્યું ભરી, શું પણ આપણે કાંઈ એટલું બધું હજી લીધું જ નથી, કાંઈ લીધું જ નથી એમ કહીને તો હાલે. જો આ બાજુ પર્સ છે બધા, એવું બધું છે. આ બાજુ બધી જો કુર્તીઓ છે, સરસ છે કુર્તીઓ પણ, આપણને કાપડ ના ગમ્યું એનું. અને આ બધી પાછી બજાર શરૂ થઈ ગઈ, સામેની સાઈડમાં છે આ.
ત્યાં પણ બહુ બધા ડ્રેસ ને એવું બધું હતું. અને આ જોઈ લ્યો જો, બંને સાઈડ ની બજાર રોડ ઉપર કેવી દેખાય છે. જો ભીડ ઓછી છે, સાંજનો સમય હતો એટલે, કારણ કે હવે ધીમે ધીમે છે ને માણસો બધું લેવા આવશે. અને જો આ છે ઉત્તમનગર ની શાકભાજી માર્કેટ. શાકભાજી માર્કેટ ની અંદર બહુ ભીડ છે પણ જો, અને રોડ ને કાંઠે જ ભરાય છે. બંને સાઈડ હોય અને વચ્ચે રસ્તો હોય રોડ ઉપર જવાનો, એ રીતના અમદાવાદની અંદર માર્કેટ ભરાય છે. અને રોડ ઉપર હોય ને શાક માર્કેટ એટલે ટ્રાફિક પણ એટલો જ થાય છે. જો તમે જો, ટ્રાફિક પણ છે જ. અમે છે ને બધે જઈએ આવ્યા, અને હવે પુરણમાં મંદિર પાસે આવ્યા છીએ. ચાલો આપણે દર્શન કરતા જઈએ. નિકોલમાં એવું છે ને ત્યાં, તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. આ નિકોલનું પ્રખ્યાત મંદિર છે અને બહુ મોટું ને બહુ સરસ છે. અત્યારે ત્યાં સંધ્યા આરતી થાય છે તો આપણને આરતીનો લાભ મળ્યો છે. તો આપણે થોડીક વાર માટે બેસી અને ખોડિયારમાંની આરતીનો લાભ લઈએ. તમે પણ અમારી સાથે આરતીનો લાભ લો. અને આ રીતનું કંઈક મંદિર છે જો, બહુ સરસ છે મંદિર. અને રોડની બાજુમાં જ છે, સરસ મંદિર છે. અને અહીંયા છે સાત બહેનોનું મંદિર, એટલે ખોડિયારમાંની જે સાત બહેનો છે ને એનું એક સાથેનું મંદિર નીચે છે, તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ. અને જો આ છે ખોડિયારમાં એની બીજી છ બહેનો સાથે, એક સાથે એટલે કે સાતે સાત બહેનોના દર્શન આપણે કરીએ. તમે પણ મારી સાથે સાતે સાત બહેનોના દર્શન કરો અને ધન્ય થાઓ. પકોડી ખાવા આવ્યા અમદાવાદ પેલા ડુંગળી ચણા ને એવું આપશે ભાઈ, બધાને એક સાથે જ આપશે. જો આપે છે ને, અને હવે પછી છે ને વારાફરતી બધાને પકોડી આપશે. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ અમદાવાદ. અને આ એરિયા જો આપણે પટેલો ઓળખો રો કે નહીં? બેગવાડા જય અંબે બેગવાડા. આપણે સિઝન માં એને મળવું પડે, સિઝન આવે ને એટલે મળવાનું ચાલુ કરવું પડે. કારણ કે આપણે શું છે, બેગ બેગ લેવી હોય પાછી. હમણાં સ્કૂલ ખુલશે, તમે જા જુઓ દુકાને, શું છે આપણે આપણે સસ્તામાં મળી જાય, બરાબર ને? હોલસેલ ભાવે મળે. એટલે બેગવાળા જીતુભાઈ કહેવાનું, એટલે મૂકી જાય તમને, બરાબર. ના જો, આ ભાઈ ઉત્સવભાઈ છે, આ ભાઈ હોસ્ટેલમાં રહી છે ને ભણે છે. ના અહીંયા જો બધા બેઠા છે, ગોંડલ થી સ્પેશિયલ આવ્યા છે મળવા. ગોંડલ થી આવી ગયા.
દાદા લાંબા થઈ ગયા છે, બધા થાકી ગયા છે. ઈ તો હવે છે ને આપડે કાલે જ ખોલ પાડવાની છે. હા, કે આપડે શું કરવા આવ્યા છે ને આ બધા કેમ ભેગા થયા છે, બરાબર ને? બધા ગોટાઈ ગયા છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ સાથે આજનો એ વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.